છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પાસે નાની સડલી ગામના શ્રમિકોને અકસ્માત સર્જાતા બે શ્રમિકોના મોત નિપજ્યા, જ્યારે 11 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. છોટાઉદેપુર તાલુકાના નાની સડલી ગામના શ્રમિકો રોજગારી અર્થે પિકઅપ વાનમાં કાઠિયાવાડ તરફ મજૂરીએ જઈ રહ્યા હતા, ત્યારે એક્સપ્રેસ હાઈવે અમદાવાદ પાસે વિવેકાનંદ સર્કલ પાસે પિકઅપ વાન અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા નાની સડલી ગામના બે સગા ભાઈઓ નાયકા ભુનાભાઈ જીમડિયાભાઈ અને નાયકા મગનભાઈ જીમડિયાભાઈ આ બંને સગા ભાઈઓના મોત નિપજ્યા હતા, જ્યારે 11 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં બે શ્રમિકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જાની જાણ થતાં અમદાવાદમાં રહેતા છોટાઉદેપુર વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓને જાણ થતાં છોટાઉદેપુર વિસ્તારના તબીબો જે અમદાવાદ ખાતે ફરજ બજાવે છે તેઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા, જ્યારે સંદીપ રાઠવા તેમજ બ્લેક કમાન્ડો લીલેશ રાઠવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને ઇજાગ્રસ્તોની મદદ કરી હતી. આ ગમખવાર અકસ્માતમાં નાની સડલી ગામના બે સગા ભાઈઓના મોત થતા નાની સડલી ગામે શોકનો માહોલ સવાયો છે. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.